નમસ્કાર મિત્રો જો તમારે શિક્ષણ વિભાગની દરેકે દરેક માહિતીની જાણકારી મેળવવી હોય તો તમારે શું કરવું પડશે સૌ પ્રથમ તમારે ડિજિટલ ગુજરાત એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે અહીંયા શિક્ષણ વિભાગ પર ક્લિક કરવાનું રહેશે તમે શિક્ષણ વિભાગ પર તમે ક્લિક કરશો એટલે શિક્ષણ એટલે ગુજરાત સરકારના જે શિક્ષણ વિભાગના જે કંઈ નવા નવા સમાચાર છે અથવા સ્કોલરશિપની માહિતી છે ધોરણ દસ પછી બાર પછી શું કરવું કારકિર્દી વિશે માહિતી છે અથવા માહિતી પુસ્તિકા શિક્ષણ વિભાગ વિશે તમને જોઈ તો સૌ પ્રથમ તમારે અહીંયા આ પેજ ઓપન થશે એની અંદર તમે અહીંયા આ ડેશબોર્ડ પર તમને આપેલું છે મુખ્ય પુસ્તી વિભાગ વિશે એચ અને બોર્ડ તમે ઈ નાગરિક સંશોધન અને તાલીમ અને તમે જુઓ કે વિદ્યાર્થી અને માતા પિતા અને વહીવટીકર્તાઓ માટે શું છે તો અધિકૃત સંસ્થા વિશે વ્યાખ્યા આપી છે પ્રશ્ન બેંક છે ઇન્ટરવ્યૂમાં વારંવાર પૂછાતા પ્રશ્નોની માહિતી આપી છે કારકિર્દી પસંદ કરવા માટે માર્ગદર્શન તમને આપવામાં આવશે શિષ્ય રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ યોજના વિશે પણ તમને અહીંયા માહિતી આપેલી છે એચએસસી પછી કારકિર્દી તમે શું કરશો એ અલગ અલગ માહિતી તમને આપેલી છે અને એચ પછી કારકિર્દી એની વિશે પણ તમને અહીંયા માહિતી આપેલી છે શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવતી શિષ્યવૃત્તિની માહિતી પુસ્તિકાને જો તમારે ડાઉનલોડ કરવી હોય તો તમે અહીંયા એ માહિતી પુસ્તિકાને ડાઉનલોડ પણ તમે અહીંયા કરી શકો છો તો અથવા આ ગુણોત્સવની માહિતી જોઈતી હોય તો ગુણોત્સવ પર તમે ક્લિક કરશો અને શિક્ષણ વિભાગની પ્રાર્થના અને બીજી કોઈ અન્ય માહિતી માટે અને શિક્ષણ વિભાગને લાગતા જે નવા નવા સમાચાર છે એ તમારે અહીંયા નવા સમાચારની અંદર તમે અહીંયા ડેશબોર્ડ પર અહીંયા શો થશે એટલે તમે એ કંઈક જે કંઈ શિક્ષણ વિભાગ દ્વારા જે કંઈ નવી અપડેટ કરવામાં આવશે એ તમે અહીંયા વાંચી શકો છો તો મિત્રો તમારે આ માર્ગદર્શન મેળવવા માટે એની અંદર જે કંઈ માર્ગદર્શન તમારે જોઈતું હોય તો તમારે જો શિષ્યવૃત્તિની માહિતી જોઈતી હોય તો તમે શિષ્યવૃત્તિ પર તમે ક્લિક કરશો એટલે એની વિશે તમને અહીંયા સંપૂર્ણ માહિતી મળી જશે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને તમારા મિત્રોને શેર કરો જે વિદ્યાર્થી અને માતા પિતા છે અથવા ટીચર છે એ લોકોને શેર કરો કે જે કંઈ નવી અપડેટ શિક્ષણ વિભાગ દ્વારા અથવા શિક્ષણ વિભાગ દ્વારા જે અપડેટ કરવામાં આવે છે એ તમે આ ઓફિશિયલી ગુજરાત સરકારની વેબસાઇટ પર તમે ચેક કરી શકો છો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો અને વિડીયોની અંદર તમને જો કોઈ બીજું કોઈ ડાઉટ હોય અથવા જો કોઈ પ્રશ્ન હોય તો તમે આ વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવી શકો